માં આવ્યું નાયડુએ તો ત્યાં સુધી કહી દીધું કે ફોન ટેપ કરવો જેટલો શક્ય છે એટલું જ ઈવીએમ ટેપ કરવું પણ શક્ય છે. આપને લાગે છે આવું સહમત છો આ બાબત સાથે? ના, એવું પોસિબલ નથી. એકચ્યુઅલી આપણી ચૂંટણી પંચ જે છે એ લોકોએ એક હેકાથોન બી ઓર્ગેનાઇઝ કર્યું હતું, બધી પોલિટિકલ પાર્ટીને બોલાવ્યું હતું કે તમે ઓપનમાં કે તમે આને હેક કરીને બતાવો. એટલે બધી જ પોલિટિકલ પાર્ટી પાસે આઈટીના એક્સપર્ટ્સ છે, એ લોકોએ બધાએ ટ્રાય કર્યું અને થઈ નહોતું શક્યું. એટલે એક તો એ વાત છે કે ટેકનોલોજીકલી, પણ બીજી વાત એવી બી છે કે કોઈ બી ટેકનોલોજી હોય દુનિયાની, આજે આટલું મોટું અમેરિકા આટલું ડેવલપ દેશ છે, પણ જ્યારે ઓબામા કેર હેલ્થ કેર લોન્ચ થયું તો 15 દિવસ સુધી ક્રેશ થઈ ગયું. આપણું જીએસટી બી જ્યારે લોન્ચ થયું તો કઈ રીતે આપણને તકલીફો આવી. એટલે ટેકનોલોજીમાં અમુક ચેલેન્જીસ હોય છે, પણ એ ચેલેન્જીસ ઇન્ટેન્શનલ હોય એવું નથી, એ ટેકનોલોજીના ચેલેન્જીસ છે. એટલે આ વખતે બી જોવામાં આવ્યું કે ઇલેક્શનની અંદર અમુક મશીન ના ચાલ્યા, પણ પછી તરત જ એમાં એક્શન લેવાયું. એટલે એ જ રીતે એવું બની બી શકે કે કોઈ કાઉન્ટિંગમાં ચેલેન્જ આવે. એટલે આજે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો કે ભાઈ 5 એક જ એરિયામાં 5 મશીનમાં વીવીપીએટીબી ચેક કરાય, એ સારો ચુકાદો છે. તો રવિન્દ્રભાઈનો સવાલ યોગ્ય છે ખરો કે વીવીપીએટ મશીન ખાલી ફોટો પડાવવા મૂકે છે, તેનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ? ના, એવું નથી. આમાં જે મેં પહેલા બી વાત કરી કે આ બધી પ્રૂવન ટેકનોલોજી છે, અને આપણે એક ભારત એક આખી દુનિયામાં પોતાને એક ટેકનોલોજીની દેશ હવે બતાવવા માગે છે. આપણે આઈટીની સુપર પાવર કહેવા માગીએ છીએ, તો આપણે આઈટીની સુપર પાવર હોય ને એવું પોઝિશનિંગ કરતા હોય દુનિયામાં. આપણા આટલા બધા યંગસ્ટર્સ ફોરેનમાં જઈને આઈટીના બિઝનેસીસ કરે છે, નોકરીઓ કરે છે મોટી મોટી કંપનીઓમાં. એ વખતે આપણે ઈવીએમ, જે આમ બહુ મોટી ટેકનોલોજી આમ ના કહેવાય, બહુ બેઝિક ટેકનોલોજી છે, એની ઉપર ડાઉટ કરીએ એ પ્રોપર નથી. એટ ધ સેમ ટાઈમ ડેમોક્રેસીનું જે ફાઉન્ડેશન છે એ ટ્રસ્ટ છે, અને બહુ ઓછી સંસ્થાઓ હવે ભારતમાં છે જેને વર્ષોથી ઘણા વર્ષોથી જે રિસ્પેક્ટેબલ રહી, જેમ સુપ્રીમ કોર્ટ છે કે ઇલેક્શન કમિશન છે. તો એક બી ટકો અગર લોકોને એવું ડાઉટ આવે કે ઈવીએમને લઈને, તો એવી કોશિશ કરવી જોઈએ કે ડાઉટ નીકળે. કારણ કે ભાજપ તરફથી આપણે જોવા જઈએ તો મને લાગે છે એ લોકોને તો ફૂલ કોન્ફિડન્સ છે કે એ લોકો જીતવાના, તો એ લોકોને એટલી બધી ડર ના હોય. અને કોંગ્રેસની જ્યાં સુધી વાત છે, એ લોકોને જરૂર એવું લાગે છે કે ભાઈ, કારણ કે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત મારે જ્યારે આ ચર્ચા ચાલતી હતી મારા મગજમાં આવી કે ભાઈ, જ્યારે આ 3 રાજ્યોને ઇલેક્શન થયા અને કોંગ્રેસ જીતી, એ વખતે ભાજપાએ પ્રોટેસ્ટ નહોતો કર્યો, પણ ભાજપાને ખબર તો હશે કે એ લોકો નથી જીતવાના, પણ પ્રોટેસ્ટ નહોતું કર્યું કે ભાઈ ઈવીએમ બગડ્યું છે કે ઈવીએમ ચેક કરાવડાવો. અને એટલે એ રીતે જોવા જઈએ તો આ થોડીક પોલિટિકલ એક ડાયરેક્શન થઈ ગઈ છે, પણ એને ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂથી બી આપણે જોવું જોઈએ. બિલકુલ જોડાયેલા છે જગતભાઈ. હાલ એનડીએની એક ઘટક દળોની બેઠક મળી રહી છે, અને આ બેઠકમાં આપ જોઈ રહ્યા છો તમામ ઉત્સાહિત ચહેરાઓ દેખાઈ રહ્યા હતા. એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા ત્યારબાદની આ બેઠક જાણે કે હરખના તેડા આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. અત્યારથી સરકારને લઈને જાણે કે બેઠકોનો સિલસિલો શરૂ થઈ ગયો. ના, એ બરાબર છે, કારણ કે એનડીએનું જે છે એ પ્રી પોલ અલાયન્સ છે, અને બધાને ડે વનથી એ લોકો મળીને કરે છે કામ. અને આમાં ગવર્મેન્ટ ફોર્મેશનમાં જે રીતે ઓપોઝિશન આટલી બધી ભેગી થાય છે, એટલે મને લાગે છે એનડીએ બી એક રીતે ભેગા થઈને કંઈક નક્કી કરે પોતાના ડિસિઝન્સ. કારણ કે કદાચ એવું બી થાય કે સપોઝ બીજેપીને ક્લિયર મેજોરિટી ના આવે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટી, અને એનડીએને બી ફોર એક્ઝામ્પલ અમુક સીટ ખૂટે, તો આ બધા એનડીએના મેમ્બર્સે હમણાંથી મળીને નક્કી કરવું જોઈએ એઝ એ જોઈન્ટલી કે કોને ઇન્વાઇટ કરવું. ખાલી ભાજપ નહીં, ખાલી ભાજપ જ. એટલે એક એ બી એક કારણ હોય કે હમણાંથી એ લોકો એક રણનીતિ નક્કી કરે બધા એનડીએ મળીને, ના સિર્ફ ભાજપ, કે કોને કોને ઇન્વાઇટ કરાય એનડીએમાં જોડાવવા માટે. અને કદાચ એ એનડીએના બીજા મેમ્બરને આગળ રાખે બીજેપી, એ બીજા બહારના મેમ્બર્સને એનડીએમાં જોડવા માટે. જેવી મહાસત્તામાં વીપેટનો ઉપયોગ નથી કરાતો, શા કારણે? ના, એમાં શું છે કે ત્યાં એક તો આખું પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે, થોડુંક સ્ટ્રક્ચર થોડુંક જુદું છે ત્યાંનું. અને ઇન્ડિયાનું ચેલેન્જ એવું છે કે આપણે જે વધારેમાં વધારે આપણા જેટલા બી સોસાયટીના ચેલેન્જીસ છે એમાં ટેકનોલોજીને લઈને આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. અને એટલે મારું તો એવું સજેશન છે કે આટલું બધું જે ડાઉટ ક્રિએટ થાય છે, અને
ઇલેક્શન પહેલાં બી ઇલેક્શન કમિશને બધી પાર્ટીઓને અપીલ કર્યું હતું કે તમે આવીને આને હેક કરી બતાવો. થયું નહોતું, કોઈ હેક નહોતું કરી શક્યું. પાછું જે દિવસે ઇલેક્શનનું રિઝલ્ટ ડિક્લેર થાય, મારું સજેશન છે કે એના તરત જ નેક્સ્ટ ડે ઇલેક્શન કમિશને પાછું બધી પાર્ટીને બોલાવવું જોઈએ અને કહેવું જોઈએ તરત જ નેક્સ્ટ ડે હેકાથોન કરે અને કે આને હેક કરીને બતાવો. તો લોકોનું જે કોન્ફિડન્સ છે આમાં બે વાત છે, એ વધશે. આજે કંઈ બી હોય, જે બી હકીકત હોય, એક વાત ચોખ્ખી આવે છે દેખાવમાં કે લોકોનું કોન્ફિડન્સ થોડું હલવા માંડ્યું છે. કારણ કે જે રીતે ડિફરન્સીસ ઇલેક્શન કમિશનના બી બહાર આવે છે, એવું લાગવા માંડ્યું છે પહેલી વાર કદાચ કે ભાઈ આ ઇલેક્શન કમિશન ઉપર બી ડાઉટ આવે. તો એ ડાઉટને કમ્પ્લીટલી હટાવવા, કારણ કે ઇન્ડિયાની એક જ આજે આખી દુનિયામાં જે સ્ટ્રેન્થ છે, આખી દુનિયા ઇન્ડિયાને એટલે રિસ્પેક્ટ કરે છે કે આપણી ડેમોક્રેસી છે અને લાર્જેસ્ટ ડેમોક્રેસી ઓફ ધ વર્લ્ડ છે. એટલે એ આપણે સાબિત કરવા આવી કોઈક એક્શન લઈએ તો લોકોનું બી કોન્ફિડન્સ વધશે, આખી દુનિયાનું વધશે અને કોંગ્રેસ પોતે બી ચેલેન્જ ઉપાડે, બીજેપી ચેલેન્જ ઉપાડે કે હેક કરીને બતાવો. બિલકુલ, આ ચેલેન્જ ઉપાડવાની